सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। કોરોનાએ લીધો ડીસાના શહેરી મામલતદારનો ભોગ। કોરોના વોરિયર્સની કામગીરી દરમિયાન સ્વર્ગીય વણકર સાહેબ થયા હતા સંક્રમિત। ટેકાના ભાવે ખરીદી માટે ડીસામાં અપૂરતી સુવિધા સાથે શરૂ થઈ નોંધણીની કાર્યવાહી। ખેડૂતો મગફળીની નોંધણી માટે કેન્દ્રો વધારવા કરી રહ્યા છે માંગ। બનાસશ્રેણીના સફળ સુકાની શંકરભાઈ ચૌધરી પ્રચંડ બહુમતી સાથે બનશે બનાસશ્રેણીના બિનહરીફ ચેરમેન। પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોલ સહિત વધુ એક ઉમેદવારે પરત ખેંચી પોતાની ઉમેદવારી। અને પોલીસ ચેકપોસ્ટને બંધ કરાવવાના ગૃહ મંત્રાલયના આદેશ બાદ હથનગની રહી છે અમીરગઢ પોલીસ, જ્યારે પશુપાલકોના પશુધનની થતી ચોરી અટકાવવામાં નિષ્ફળ। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોરોના વાયરસનું સંક્રમણ હવે હદ બહાર પહોંચી ગયું છે। જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ડીસાના એક કોરોના વોરિયર્સનું આજે અવસાન થયું છે। ડીસામાં શહેરી મામલતદાર તરીકે કોરોના કાળ દરમિયાન પ્રશંસનીય સેવા આપનાર બીવી વણકરનું કોરોનાના લીધે મોત નિપજ્યું છે। ડીસાના શહેરી મામલતદાર તરીકે સેવા આપી રહેલા બીવી વણકર તેમના ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી હતી। તેમની સારવાર દરમિયાન તેમની તબિયતમાં પણ સુધારો થયો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત વધુ લથડતા મામલતદાર બીવી વણકરને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને બીકે ન્યૂઝ ચેનલ પર અમે દર્શાવ્યું હતું કે ડીસાના શહેરી મામલતદાર બીવી વણકરની તબિયત વધુ લથડતા તેમને સારવાર દરમિયાન વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, ત્યારે સોમવારે રાત્રે 9 કલાકે મામલતદાર બીવી વણકરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। ડીસાના શહેરી મામલતદાર તરીકે બીવી વણકરે ખૂબ જ પ્રશંસનીય સેવાઓ કોરોના કાળ દરમિયાન આપી હતી અને કોરોનાના સંક્રમણ વચ્ચે સતત ફરજ બજાવવા દરમિયાન તે કોરોનાગ્રસ્ત થયા હતા। કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતી વખતે કોરોનાગ્રસ્ત થયેલા સ્વર્ગીય બીવી વણકરની પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા કેટલી હશે તે સમજી શકાય છે। ત્યારે ડીસામાં જે પણ કોરોના વોરિયર્સ સેવા આપી રહ્યા છે તેમનું પ્રજાએ સન્માન કરવું જોઈએ, કારણ કે કોરોના વોરિયર્સ લોકો માટે જ સેવા આપી રહ્યા છે અને તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાનું આપણે સન્માન કરવું જોઈએ। દેશના પ્રધાનમંત્રીએ પણ આ કર્મચારીઓને કોરોના વોરિયર્સ કહ્યા છે, ત્યારે ડીસામાં કોરોના કાળ દરમિયાન ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર બીવી વણકર શહીદ થયા કહેવાય। બીકે ન્યૂઝ ચેનલ પણ સ્વર્ગીય બીવી વણકરને તેમના પ્રજાલક્ષી કામ માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા બદલ શ્રદ્ધાંજલિ પાઠવે છે। COVID-19માં કોરોના વોરિયર્સ તરીકે રાત દિવસ પ્રજાની સેવામાં ફરજ બજાવતા ડીસા શહેર મામલતદાર બીવી વણકર કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન ગઈકાલે તેમનું હોસ્પિટલમાં અવસાન થતાં જિલ્લા વહીવટીતંત્ર અને ડીસા શહેરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે। સદગતના આત્માની શાંતિ માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ઈટી પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી SD ગિલવા, ડીસા પ્રાંત અધિકારી હિરેન પટેલ સહિત મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ 2 મિનિટનું મૌન પાળી સ્વર્ગીય બીવી વણકરને શ્રદ્ધાંજલિ આપી હતી। ડીસા શહેરમાં આવેલી તિરુમાલા સોસાયટીમાં આજે ગટરમાં ફસાયેલી એક ગાયને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવી છે। સોસાયટીમાં આવેલી પાણીની ટાંકીમાં છેલ્લા 48 કલાકથી ગાય પડી ગઈ હતી અને આ ઘટનાની જાણ ડીસા પાંજરાપોળને કરવામાં આવતા ડીસા પાંજરાપોળના મક્ષીભાઈ દેસાઈએ ઘટનાસ્થળ પર પહોંચી 2 કલાકની જહેમત બાદ ગાયને રેસ્ક્યુ કરી હતી। કાકરેજ તાલુકાના થરામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર રિલાયન્સ પંપની નજીક કાર લઈને ગાંધીધામ તરફ જતી કારને અકસ્માત નડ્યો છે। ગાંધીધામ તરફ જતી કારની પાછળના ભાગેથી એક ટ્રેલરે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો।
આ અકસ્માત થતાં કારમાં સવાર રાજસ્થાનના અલવરના રતનલાલ મીણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે થરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં રતનલાલનું મોત નિપજ્યું હતું. રતનલાલ મીણા ગાંધીધામ ખાતે કસ્ટમ વિભાગમાં કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતા. બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ચેનલ પોતાના પત્રકારત્વના કર્તવ્યને નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. જિલ્લાની ગરીબ પ્રજા, ગામના છેવાડે રહેતા પછાત પરિવારો સુધી અમારા રિપોર્ટર પહોંચી લોકોની રજૂઆત તેમજ વેદનાને પ્રજા અને તંત્ર સમક્ષ નિડરતાપૂર્વક રજૂ કરી રહ્યા છે. ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ પણ ધાનેરા તાલુકાના ગામડામાં વસતા ગરીબ પરિવારોને સરકારી આવાસ યોજનાનો લાભ મળે તે માટે ગામે ગામે પહોંચી સાચી હકીકતો રજૂ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના સાચા હકદાર આજે પણ ઘર વિહોણા છે. આવા પરિવારને સરકારી યોજનાનો લાભ મળે તે માટે ધાનેરા તાલુકાના ધણોદર તેમજ સબાવડી ગામના ગરીબ પરિવારોની વેદના બીકે ન્યૂઝ ચેનલના પડદે રજૂ કરી હતી. જે મામલે આજે બનાસકાંઠા જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિતે સાચા લાભાર્થી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચે તે માટે ઉચ્ચતર સુધી રજૂઆત કરી લાભ આપવાનો પાકો નિર્ધાર કર્યો છે. ધાનેરા તાલુકાની 61 ગ્રામ પંચાયતમાં કુલ 77 ગામડાઓનો સમાવેશ થાય છે. જે ગામોમાં આજે પણ પછાત સમાજની જાતિવાળા લોકો માત્ર ને માત્ર આવાસ યોજનાનો લાભ મળે તેવી રજૂઆત કરી રહ્યા છે. જોકે ગત 2019ના વર્ષ દરમિયાન જે સર્વે કરવામાં આવ્યું હતું તેમાં જે તે સમયના સર્વે કરનારા કર્મચારીઓએ વાલા દ્વાલા નજનીતિ અપનાવી તવંગર લોકોના નામો યાદીમાં રજૂ કર્યા છે. જો કે જે ગરીબ છે, જેની પાસે લાંચ આપવામાં પૈસા નથી, આવા વન વગડામાં રહેતા પરિવારો આજે પણ કાચા મકાન અને છત ઉપરથી ટપકતા વરસાદી પાણી સાથે જીવી રહ્યા છે. જો કે આવા ગરીબ પ્રજા માટે ધાનેરા રાજકીય આગેવાન વસંતભાઈ પુરોહિત આગળ આવ્યા છે અને ફરી સર્વે કરાવી ગરીબ લોકો ના રહી જાય તે માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરી સાચા લાભાર્થીને લાભ અપાવવા માટે ભાજપ સરકાર વતી વચન આપ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના બાબતેની જે સર્વે થયો છે એમાં જે જે ગામોમાં ગરીબ લોકો રહી ગયા છે એને ફરીથી સર્વે કરી અને એ ગરીબોનો સમાવેશ કરવામાં આવશે. એમાં 2022 સુધી કોઈ વ્યક્તિ ઘર વગર ન રહી જાય, માન્ય નરેન્દ્રભાઈની જે નેમ છે એ પ્રમાણે તમામ આખા તાલુકાના તમામ ગરીબોને 2022 સુધી ઘર મળશે અને સર્વેમાં કોઈ પણ જાતની જો અનિયમિતતા હશે તો દૂર કરવામાં આવશે. સાહેબ, એવી જાણવા મળ્યું છે કે જે લોકો પાસે જમીન છે, મકાનો છે, એ લોકોના નામ યાદીમાં આવી ગયા, પણ જે લોકો વાસ્તવમાં ગરીબ છે, જે સાચા લાભાર્થી છે, એ બધા રહી ગયા છે. સાહેબ, આ વિશે કોઈ રજૂઆત થઈ તમારા સુધી આવી કરી? મને રજૂઆત 2 દિવસ પહેલાં એ વાત મળેલી કે અમુક લોકો એવા હતા કે જે ખરેખર એમના ઘેર જમીન હોય અને કોઈ આવા નામો જે તે વખતે સર્વેમાં આવી ગયા હશે, પણ તો એ સાચી હકીકત જોઈ અને એ સર્વેમાંથી જો નામ આવ્યા હશે તો એ રદ થશે. આવા તળંગર લોકોને કરતા ગરીબ લોકો ક્યાંક રહી ગયા હશે તો 100% ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પ્રયત્ન કરશે કોઈ ગરીબ ન રહી જાય એવા તમામ પ્રયત્ન કરવામાં આવશે. તાલુકાની અંદર કોઈ ગરીબ નહીં 2022 સુધી ઘર નહીં હોય એવું નહીં થાય. 2022 સુધી તમામ ગરીબોને ઘર મળી જશે. આ મામલે કઈ રજૂઆત કરશો આપ? આ બાબતે માની લો કે આજે આપના માધ્યમથી એ વાત ધ્યાને આવી કે ક્યાંક ગરીબ લોકોને રહી ગયા છે તો એ યોગ્ય સરકારમાં અથવા તો અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જ્યાં એની તપાસ કરાવી અને એનો યોગ્ય રજૂઆત કરીશું અને જો રહી ગયા હશે તો ફરીથી 100% દાખલ કરાવીશ. ભોળી પ્રજાને છેતરવા માટે ઘણા વેપારીઓ દ્વારા અનેક નુસ્ખા અપનાવવામાં આવતા હોય છે, ત્યારે આજે તોલમાપ વિભાગની ટીમે ડીસા શહેરમાં ગાયત્રી મંદિર નજીક આવેલી હનુમાન ડેરી એન્ડ પાર્લર પરથી MRP કરતાં વધુ કિંમતે દૂધની ઠેલીનું વેચાણ કરતા શખ્સ સામે કાર્યવાહી કરી છે અને દુકાનદારને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હનુમાન ડેરી એન્ડ પાર્લર પર અમૂલ ગોલ્ડ દૂધની ઠેલી પર 28 રૂપિયાની MRP હોવા છતાં ડેરીના સંચાલક દ્વારા તેનું વેચાણ 29 રૂપિયામાં કરવામાં આવતું હતું, જેથી ડેરીના સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાયત્રી મંદિર રોડ જોડે શ્રી હનુમાન ડેરી એન્ડ પાર્લર કે જે દૂધ અને છાશમાં MRP કરતાં વધારે કિંમત વસૂલે છે તે અન્વયે આજે તપાસમાં આવેલ અને દુકાનદારથી કાયદેસરની કાર્યવાહી કરેલ. જે પેકેજ કોમોડિટીઝ રૂલ્સ 2011 અન્વયે તથા આગળની કાર્યવાહી માટે પાલનપુર જે છે એ ફાઇલો મોકલેલ છે. તપાસ થતાં એને કાયદેસર જે દંડ કરીને કેસ માંડવાળ કરવામાં આવશે.
ડીસામાં દૂધની ઠેલીનું વેચાણ મોટાભાગના પાર્લર પર એમઆરપી કરતાં ઊંચી કિંમતે થાય છે. આ ઉપરાંત એવી ઘણી ચીજવસ્તુઓ છે કે એમઆરપી કરતાં વધુ કિંમતે વેપારીઓ વસૂલતા હોય છે, ત્યારે તોલમાપ વિભાગ દ્વારા આવા વેપારીઓ સામે પણ એક નજર કરવી જોઈએ. આ ઉપરાંત વેપારીઓએ પણ સમજવું જરૂરી છે, મોટાભાગના વેપારીઓ બિલ નથી આપતા અને તેના લીધે આ વેપારીઓનો ધંધો આડકતરી રીતે બરબાદ થઈ રહ્યો છે. કારણ કે ગ્રાહક ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે, ત્યારે વેપારીઓએ પણ ગ્રાહકોનો વિશ્વાસ જીતવો હોય તો ગ્રાહકોને સુવિધા આપવી પડશે, નહીંતર આગામી સમયમાં તેમના વેપાર ધંધા પડી ભાગે તો નવાઈ નથી. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ટેકાના ભાવે ખરીદી માટે ડીસામાં અપૂરતી સુવિધા સાથે શરૂ થઈ નોંધણીની કાર્યવાહી. ખેડૂતો મગફળીની નોંધણી માટે કેન્દ્રો વધારવા કરી રહ્યા છે માંગ. બનાસટેરીના સફળ સુકાની શંકરભાઈ ચૌધરી પ્રચંડ બહુમતી સાથે બનશે બનાસટેરીના બિનહરીફ ચેરમેન. પૂર્વ ચેરમેન પરથીભાઈ પટેલ સહિત વધુ એક ઉમેદવારે પરત ખેંચી પોતાની ઉમેદવારી. અને પોલીસ ચેકપોસ્ટને બંધ કરાવવાના ગૃહ મંત્રાલયના આદેશ બાદ હથનગની રહી છે અમીરગઢ પોલીસ, જ્યારે પશુપાલકોના પશુધનની જતી ચોરી અટકાવવામાં નિષ્ફળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્સિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્સિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. બનાવો આપની વૈશ્વિક અને ઝળહળતી કારકિર્દી. ઉત્તર ગુજરાતમાં સ્થાપિત અને ઉદ્યોગ જગતમાં વિદ્યાર્થીઓની ઉચ્ચ ગુણવત્તા માટે સુપ્રસિદ્ધ એવી ગણપત યુનિવર્સિટીના વિભિન્ન એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ, કોમર્સ, સોશિયલ સાયન્સ, ફાર્મસી, પ્યોર સાયન્સ, આર્કિટેક્ચર, ડિઝાઇન, લો અને મેરીટાઇમ જેવા ક્ષેત્રના વિવિધ ડિપ્લોમા, બેચલર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને માસ્ટર્સ પ્રોગ્રામ્સમાં જોડાઈને એડમિશન પ્રક્રિયા જલ્દી જ પૂર્ણ થવા જઈ રહી છે. કોલ 9978996944 ઓર વિઝિટ admission.guni.ac.in ટુ સિક્યોર યોર એડમિશન્સ ટુડે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે અને મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન માટેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ સરકાર દ્વારા રજીસ્ટ્રેશન માટે પૂરતી વ્યવસ્થા કરવામાં ના આવતા અત્યારે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પોતાની ખેત પેદાશોના પોષણયુક્ત ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 21 ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ રહી છે, ત્યારે મગફળીની ખરીદી માટે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ડીસામાં પણ અત્યારે ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે મગફળીનું રજીસ્ટ્રેશન કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ ડીસા જેવા મોટા સેન્ટર પર સરકાર દ્વારા મગફળીના રજીસ્ટ્રેશન માટે માત્ર એક જ આઈડી આપવામાં આવી હોવાના લીધે ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે, જેને પગલે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા મગફળીના રજીસ્ટ્રેશન માટે વધુ આઈડી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને મગફળીનું રજીસ્ટ્રેશન કરવામાં સરળતા રહે. આ સાહેબ, અહીંયા પીસીઆરવાળા હડતાલ ઉપર છે. રેવન્યુ તલાટીઓને પાસપોર્ટથી કોમ્પ્યુટરમાં કામ કરતું નથી, ખુલતા નથી. સરકારી ગોડાઉનમાં એક જ દિશામાં અહીંયા નોંધણી થાય છે તો એક જ કોમ્પ્યુટર છે, તો 4-5 કોમ્પ્યુટર લગાડવા જોઈએ. અને ટીડીઓ સાહેબે ઓર્ડર કર્યા છે 27 તલાટીઓનું પાસપોર્ટ નથી ખુલતા, તો તલાટીઓ કામગીરી કરતા નથી. અને તલાટીઓને કહો કે સાહેબ આ કામગીરી કરે, અને અહીંયા ખેડૂતો હેરાન થાય છે. 20-20 કિલોમીટર દૂર આવી અને ગોડાઉનમાં અહીંયા ધક્કા ખાય છે, અને અહીંયા ખેડૂતો 10-10 ફોર્મ 5-5 ફોર્મો લેવાના. એ નિયમ એક નિયમ પ્રમાણે કામ ચાલવું જોઈએ. આ બાબતે ડીસામાં પુરવઠા ગોડાઉન પર ખેડૂતોની મગફળીના રજીસ્ટ્રેશનની જ્યાં કામગીરી ચાલી રહી છે ત્યારે ડીસાના પુરવઠા ગોડાઉનમાં મેનેજરે જણાવ્યું હતું કે વીસીઈ કર્મચારીઓના હડતાલ બાદ હવે અલગ અલગ કેન્દ્રો પર મગફળીની નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે. તો મગફળીની ટેકાના ભાવે ખરીદીની નોંધણી ચાલુ રહી છે. અહીંયા ગ્રામ પંચાયતમાં વીસીની હડતાલ ચાલુ છે, પણ હવે ધીમે ધીમે ઠારે પડ્યું છે. 38 ગામની ગ્રામ પંચાયત દ્વારા નોંધણી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા પણ નોંધણી ચાલુ છે, અને ધીરે ધીરે દરેકને લાઇનમાં અપાવાય છે. પણ એક જ યુઝર આઈડી પર એક જ કોમ્પ્યુટર દ્વારા એ એક્સેપ્ટ થાય છે. બધા કોમ્પ્યુટર એક જ યુઝર આઈડી એક્સેપ્ટ થતી નથી, એટલે એક જ કોમ્પ્યુટરમાં એક જ આઈડી દ્વારા કામ કરે છે અને દરેક ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવામાં આવે છે, એટલે એકાદ ઉધારો ડોક્યુમેન્ટની નોંધણી કરતાં 20-21 મિનિટ જેવો ટાઈમ લાગે છે. મગફળીના પાકને ટેકાના ભાવે ખરીદી કરવા માટેની નોંધણી હાલ ચાલી રહી છે. જોકે આ વર્ષે ગ્રામ પંચાયતમાં ફરજ નિભાવતા વીસીઈ કર્મચારીઓ સરકાર પાસે પોતાની માંગણીને લઈ હડતાલ પર છે, જેથી ગુજરાત સરકારે મગફળીની નોંધણી માટે તલાટી, ગ્રામ સેવક, દૂધ મંડળી સહિત સેવા સહકારી મંડળીને કામગીરી સોંપી છે. જોકે ધાનેરાની કેટલીક ખાનગી દુકાનોમાં તલાટી દ્વારા ઓનલાઈન પંચાયતનો કોડ ખાનગી દુકાનદારોને આપતા ખાનગી દુકાનદારો મનફાવે તેટલી રકમ મગફળી નોંધણી માટે ઉઘરાવી રહ્યા હતા, જેથી ધાનેરા વીસીઈ મંડળ દ્વારા આજે હોબાળો કરવામાં આવ્યો હતો, જે હકીકતને મીડિયાએ રજૂ કરતા આજે ધાનેરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ધાનેરા શહેરમાં ચાલતી ખાનગી દુકાનો પર જઈ ચેકિંગ હાથ ધર્યું હતું. ધાનેરા શિવાજી શોપિંગમાં આવેલી એક કોમ્પ્યુટરની દુકાનમાંથી 18 જેટલી મગફળી નોંધણી માટેની અરજીઓ સાથે અન્ય દસ્તાવેજ મળતા ધાનેરા મામલતદારે દુકાનદારોની પૂછપરછ હાથ ધરી હતી. આજે ધાનેરા વહીવટીતંત્ર દ્વારા ઓચિંતી તપાસ કરતા ધાનેરા ખાતે એરકન્ડિશન ઓફિસો લઈને બેઠેલા તલાટીઓમાં દોડધામ મચી હતી. આ મામલે ધાનેરા મામલતદારે ખેડૂતો ના લૂંટાય તે માટે રજૂઆતના પગલે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે. જિલ્લા મથક પાલનપુરમાં અદ્યતન સુવિધાથી સજ્જ નવીન ટાઉન હોલનો આજે શુભારંભ કરવામાં આવ્યું છે. જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જહાનારા બગીચા પાસે 6.74 કરોડના ખર્ચે ટાઉન હોલ ઇન્ટિરિયર કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલા અદ્યતન ટાઉન હોલના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોર, પૂર્વ ભાજપ પ્રમુખ રાણાભાઈ દેસાઈ, હરેશભાઈ જાની સહિત ભાજપના આગેવાનો અને અધિકારીઓ અને નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટાઉન હોલનું ખાતમુહૂર્ત ભાજપ શાસિત પાલિકા પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પડિયાના શાસનમાં કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ પાલિકાના પ્રમુખ અશોકભાઈ ઠાકોરના સમયમાં કરવામાં આવ્યું છે. ટેકનોલોજી અને અદ્યતન સુવિધાથી 560 જેટલી બેઠકો સાથે સેન્ટ્રલ એસી ધરાવતું આ ટાઉન હોલથી પાલનપુર શહેરના નાગરિકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્લેટફોર્મ ઊભું થશે, જેનો લાભ પાલનપુરવાસીઓને મળશે. પાંથાવાડા પોલીસે ગુંદરી નજીકથી મોટી માત્રામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 40 લાખની કિંમતની 24,208 બોટલ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી છે. પોલીસે કુલ 52 લાખના મુદ્દામાલ સાથે હરિયાણાના કલ્યાણસિંહ અને સુનિલ જાટ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો આ જથ્થો હરિયાણાના હિસારથી રાધનપુર લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ડીસા તાલુકા થેરવાડા ગામમાં થેરવાડા બસ સ્ટેશન નજીકથી પસાર થતી વીજ લાઇનમાં વેલાઓ અને ઝાડીઓ વંટોળાઈ ગઈ હોવાના લીધે આખે આખો પોલ ઢંકાઈ ગયો છે. આ બાબતે જેડાની ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી સ્થાનિકો ભય હેઠળ જીવન ગુજારી રહ્યા છે. આ વીજ પોલ પર વાગેલા વેલાઓનું તાત્કાલિક કટિંગ વીજ વિભાગ દ્વારા કરવામાં આવે, જેથી નિર્દોષ વ્યક્તિ કે કોઈ પશુ કોઈ મોટી હોનારતનો ભોગ ના બને તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આવતીકાલે બનાસટેરીની ચૂંટણીના ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. થરાદ અને ભાપર બેઠક બિનહરીફ થતાં બનાસટેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં અત્યાર સુધીમાં 16 માંથી 11 બેઠકો બિનહરીફ થઈ છે. આજે દિયોદર પાલનપુર વડગામમાંથી 6 ઉમેદવારી પત્ર પરત ખેંચાય છે. મહત્વના સમાચાર એ છે કે પૂર્વ બનાસટેરીના ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર પરથીભાઈ ભટોળે આજે પાલનપુર બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે. તેમજ પાલનપુર એપીએમસીના ચેરમેન ફતાભાઈ ધરિયા અને જસુભાઈ પટેલે બનાસટેરીની ચૂંટણીમાં ભરેલ ફોર્મ પરત ખેંચીને ચેરમેન શંકરભાઈ ચૌધરીના પ્રખર નેતૃત્વને અનુસરીને ઉમેદવારી પરત ખેંચી લેતા હવે પાલનપુર બેઠક પર ભરતભાઈ પટેલને ખુલ્લું સમર્થન આપતા બિનહરીફ થાય તેવી શક્યતા પ્રબળ બની છે. જો કે આવતીકાલે બનાસટેરીના ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી બાકીની બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. અને પોલીસ ચેકપોસ્ટને બંધ કરાવવાના ગૃહ મંત્રાલયના આદેશ બાદ હંથનગની રહી છે અમીરગઢ પોલીસ, જ્યારે પશુપાલકોના પશુધનની થતી ચોરી અટકાવવામાં નિષ્ફળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, એક્સ બ્લેડ, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. Foreign University સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, Hem Chandracharya, Uttar Gujarat University, Patan. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા અમીરગઢના વિરમપુરમાં વારંવાર પશુઓની ચોરીઓ થવાથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, જેને લઈને પોલીસ બંદોબસ્તની માંગ સાથે બજારો બંધ કરી આદિવાસી લોકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાનો અમીરગઢ તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે, જ્યાં મોટાભાગના લોકો ખેતી અને પશુ સાથે સંકળાયેલા છે. ઘણા સમયથી અમીરગઢના વિરમપુર વિસ્તારમાં આદિવાસી પરિવારોની રોજીરોટી માનવામાં આવતા પશુધનની ચોરીઓની ઘટનાઓ વધી ગઈ છે. પરંતુ સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવવા માટે થનગની રહેલી પોલીસ લોકોની માલમત્તાને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી રહી છે અને તેના લીધે ચોરીઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ચેકપોસ્ટનો મોં ધરાવતી અમીરગઢ પોલીસની વિરુદ્ધમાં આજે વિરમપુરના લોકોએ રોડ પર બેસીને રોડ પર ચક્કાજામ કર્યો હતો. આજે સ્થાનિકોએ રસ્તા રોકી બકરા ચોરીને પકડવાની માંગ સાથે વિરમપુરના રસ્તા સહિત બજારો બંધ કરી ધરણા યોજ્યા હતા. લોકો રોડની વચ્ચે બેસી રોડને જામ કરી દીધો હતો. આદિવાસી વસ્તી ધરાવતા વિરમપુરમાં લોકોની આજીવિકા ગણાતા ઘેટા બકરાઓની વારંવાર છાસવારે ચોરીઓ થતી આવે છે અને આ અંગે પોલીસ ફરિયાદ કરવા છતાં ગુનેગારો પકડવામાં આવતા નથી અને ચોરોની સિલસિલો યથાવત રહે છે, જેથી આદિવાસી પશુપાલકો તંગ આવી ગયા છે. ગુનેગારોને સજા થવાના બદલે ઉલટા ફરિયાદીને જ પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાવા પડી રહ્યા છે, જેથી સમગ્ર વિરમપુર વિસ્તારના ગામડાઓના લોકો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કરતા વેપારીઓ પણ બજારો સજ્જડ બંધ કરી રોડ પર ઉતરી આવ્યા હતા અને રસ્તા રોકો આંદોલન શરૂ કરતા તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. લોકોએ ચક્કાજામ કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી બાજુ આરોગ્યની ઇમરજન્સી સેવાઓ જેવી કે 108 અને એમ્બ્યુલન્સ સેવા ચાલુ હતી. વધુમાં આદિવાસી આગેવાન અને અમીરગઢ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શંકર માણસાએ જણાવ્યું હતું કે વારંવાર ચોરીઓ થઈ રહી છે અને તંત્ર ચોરીનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહેતા અમારે આ આંદોલન કરવાની ફરજ પડી છે. જો અમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ જ રીતે રસ્તા રોકો આંદોલન કરી બજારો બંધ રાખી લડત ચાલુ રાખીશું. આજરોજ અમે વિરમપુર વિસ્તારમાં નાની મોટી ચોરીઓ થવાના કારણે ચોર પકડાતા નથી, માટે અમે પોલીસને ચોર નામ આપવા છતાં પકડતા નથી, માટે અમે વિરમપુર રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ કર્યો છે. જ્યાં સુધી ચોર અને મુદ્દામાલ ન મળે ત્યાં સુધી અમે અમારું આ આંદોલન પૂર્ણ કરવા. અમીરગઢ તાલુકાના વિરમપુરમાંથી અત્યાર સુધી બકરાઓની થયેલી ચોરી વિશે વાત કરવામાં આવે તો ગફુરભાઈ ખરોડિયાના 3 બકરા, શંકરભાઈ માણસાના 5 બકરા અને વાઘાભાઈ ડામોરના 5 બકરા સહિત અનેક લોકોના બકરા ચોરાઈ ચૂક્યા છે, પરંતુ આરોપીઓ હજુ ઝડપાયા નથી. અમીરગઢ પોલીસ ગૃહ મંત્રાલય દ્વારા બંધ કરવામાં આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટને સરકારના હુકમ બાદ ચાલુ રાખી રહી છે, જ્યારે લોકોની માલમત્તાની રક્ષણ આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે, ત્યારે આ બાબતે અમીરગઢ પોલીસ તો શું કહે. આજરોજ અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારની અંદર ઇકબાલ વિરમપુર પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા અમીરગઢ તાલુકાની અંદર નાની મોટી ચોરીઓ થતી હોય છે. અમને ગઈ પરમ દિવસે શનિવારે રાત્રે આપણે શંકરભાઈ પ્રમુખ, માજી પ્રમુખના ઘરે 5 બકરા ચોરાઈ ગયા હતા. ગવરાની અંદર બકરા ચોરાઈ ગયા છે, કાનપુરાની અંદર ચોરાઈ ગયા છે. એમ નાની મોટી દર વર્ષે ચોરી થતી હોય છે. હમણાં હમણાં આ મહિનાની અંદર 10-15 ચોરીઓ થઈ ગઈ છે અને એ ચોરના નામો પોલીસ સ્ટેશનમાં આપવા છતાં એ ચોરોના નામ પોલીસ પ્રશાસન કામ કરતી નથી. એના ભાગરૂપે આજે અમીરગઢ તાલુકાની સમગ્ર પ્રજા ભેગી થઈ એક જ નિર્ણય પર આવી છે કે જ્યાં સુધી ચોરોના નામ ના આવે, જ્યાં સુધી મુદ્દામાલ જે સંતાડેલો છે એ બહાર ના આવે ત્યાં સુધી ધારણા કાર્યક્રમ ચાલુ રહેશે. અને જો આ તો શરૂઆત પોલીસ સ્ટેશનની ધારણા કાર્યક્રમ છે અને અમારા જો ચોર બહાર ના આવે અને મુદ્દામાલ બહાર ના આવે તો જાહેર રસ્તા રોકીને અમે અમારી માગણીઓ પૂરી કરવા માટે ધારણા કાર્યક્રમ કરવો પડશે. પરંતુ અમે જિલ્લાની જનતાને પૂછીએ છીએ કે અમીરગઢ પોલીસ ચોરીની ઘટના અટકાવવા કે તેના ભેદ ઉકેલવાના બદલે બંધ થયેલી ચેકપોસ્ટ પર ફરજ બજાવવામાં આટલો રસ કેમ દાખવી રહી છે, તે અંગે તમે તમારા મંતવ્યો અમારી યુટ્યુબ ચેનલ પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કોરોનાએ લીધો ડીસાના શહેરી મામલતદારનો ભોગ. કોરોના વોરિયર્સની કામગીરી દરમિયાન સ્વર્ગીય વણકર સાહેબ થયા હતા સંક્રમિત. ટેકાના ભાવે ખરીદી માટે ડીસામાં અપૂરતી સુવિધા સાથે શરૂ થઈ નોંધણીની કાર્યવાહી. ખેડૂતો મગફળીની નોંધણી માટે કેન્દ્રો વધારવા કરી રહ્યા છે માંગ. બનાસશ્રેણીના સફળ સુકાની શંકરભાઈ ચૌધરી પ્રચંડ બહુમતી સાથે બનશે બનાસશ્રેણીના બિનહરીફ ચેરમેન. પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોલ સહિત વધુ એક ઉમેદવારે પરત ખેંચી પોતાની ઉમેદવારી. અને પોલીસ ચેકપોસ્ટને બંધ કરાવવાના ગૃહ મંત્રાલયના આદેશ બાદ થનગની રહી છે અમીરગઢ પોલીસ, જ્યારે પશુપાલકોના પશુધનની જતી ચોરી અટકાવવામાં નિષ્ફળ.
તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.